ખેડા જિલ્લાના ઘરતેશ્વરમાં તાલુકા પંચાયતની ચૂંટણીનો થનગનાટ શરૂ. ફોર્મ ભરવામાં ઉમેદવારોનો ઘસારો. ખેડા જિલ્લાના ઘરતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે ઘરતેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તાલુકા પંચાયતની કુલ 18 સીટો માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે ઘરતેશ્વર તાલુકાની કુલ 18 સીટોમાં 9 સીટો ભારતીય જનતા પાર્ટી અને 9 સીટો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ખોરી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પ્રમુખપદ અનામત હોવાથી વધારે ખેંચતાણ જોવા મળી ન હતી. પરંતુ પ્રમુખપદની એક મુદત પત્યા બાદ બીજી મુદતમાં થોડી ખેંચતાણ બાદ પ્રમુખ સીટ ભારતીય જનતા પાર્ટીની ખોરી ગઈ હતી. ત્યારે આ વખતે પ્રજાના તેવર કેવા રહેશે તે જોવું રહ્યું. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘરતેશ્વર તાલુકામાં 6 સીટો ઉપર ઉમેદવારી નોંધાવી હતી, જે ત્રીજા વિકલ્પ તરીકે પ્રજા વચ્ચે આવકાર્ય રહે છે કે કેમ તે જોવું રહ્યું. જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ ઘરતેશ્વર તાલુકા ભવન ખાતે ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા અને ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. નયનાબેન પટેલ સતત બીજી ટર્મમાં ખેડા જિલ્લાના પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે પ્રજા અમને સાથ આપશે તેનો અમને પૂરેપૂરો ભરોસો છે. સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજયી થશે તેવી અમને આશા છે. રાકેશ મકવાણા, જેએસ ટીવી, ખેડા. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી વિજયી થશે તેવી